સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 4 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ સર્જાતા ધોધમાર વરસાદ પડ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 4 દિવસ બાદ વરસાદી માહોલ સર્જાતા વિજયનગર તાલુકા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયું હતું। ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। મગફળી, મકાઈ, અડદ, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં ભારે નુકસાની આવવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। લલિત ડામોર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, વિજયનગર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે તારીખ 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક લીગલ સેમિનાર તારીખ 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવ્યું હતું। આ સેમિનારમાં પોલીસ અધિક્ષકશ્રીઓ અને સરકારી વકીલશ્રીઓના સંયુક્ત લીગલ સેમિનારમાં જોડાયા હતા, જેમાં મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પણ હાજર રહ્યા હતા। ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા। પ્રાંતિક તાલુકામાં જનસંપર્ક આશીર્વાદ યાત્રા અંતર્ગત નવા વરાયેલા ગજેન્દ્રસિંહ પરમારનું સ્થાનિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં જનસંપર્ક આશીર્વાદ રેલી સાથે નવા વરાયેલા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ આ યાત્રામાં જોડાયેલા સાંસદ દીપસિંહ રાઠોડનું મજરા ગામમાં ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ગામના ડેપ્યુટી સરપંચ જેડી મકવાણાએ મંત્રીને તલવાર ભેટ આપીને તેમનું સન્માન કર્યું હતું। આ તબક્કે આ વિસ્તારના ડેલિગેટ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કેપી પટેલ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મજરા ગામથી જન આશીર્વાદ યાત્રા તાજપુર ગામે હાઈસ્કૂલના વિશાળ કેમ્પસમાં આવી પહોંચી ત્યારે તાજપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા મંત્રીના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમનું ફૂલારથી સ્વાગત કર્યું હતું। મંચ ઉપર મંત્રી ગજેન્દ્રસિંહ સાથે સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય, પ્રાંતિક તાલુકા પ્રભારી કલ્પિત દવે, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ વરસાબા, તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી અર્જુનસિંહ મકવાણા, નરસિંહભાઈ પટેલ, તલોદ માર્કેટયાર્ડના ચેરમેન કલ્પેશ પટેલ, આજુબાજુના ગામોમાંથી આવેલા સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવા વરાયેલા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું હતું। ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ સંગઠને ગજેન્દ્રસિંહ ઉપર વિશ્વાસ મૂકીને મંત્રી પદની જવાબદારી સોંપી તે બદલ મંત્રીશ્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મને જે મંત્રીપદ મળ્યું છે તે ખરેખર કાર્યકરોના આભારી છે। સરકારે મને આપેલ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને અધૂરા રહેલા વિકાસલક્ષી કામો સત્વરે પૂરા થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ। હિતેશભાઈ પટેલ પણ આ તબક્કે પ્રસંગોચિત ઉદ્બોધન અંતર્ગત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીને યાદ કર્યા હતા। સાંસદ દીપસિંહ રાઠોડે તેમની આગવી શૈલીમાં ઉદ્બોધન કરીને ઉપસ્થિત તમામ કાર્યકરોને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। રમેશ મિશ્રી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ખાતે આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોની માંગ પૂરી કરવા અતિથિ હોટલ ખાતે વિરોધ મીટિંગનું આયોજન કર્યું હતું। સમગ્ર ભારત દેશમાં કોરોના કહેર વચ્ચે સરકારી કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને રાત દિવસ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી છે, ત્યારે આવા સમયે કોરોના કહેર વચ્ચે ખરેખર ડોર ટુ ડોર જઈ સર્વે કરનાર અને સરકારની વેક્સિનેશન કામગીરીમાં ગ્રાસરૂટ વર્ક કરનાર આશાઓને કોઈ પણ જાતનું વળતર મળેલ નથી, જેમાં કોરોનાગ્રસ્ત થયેલ આશા વર્કરોને સરકારી ખર્ચ વોરિયર્સ ગણી મેડિકલ ફેસિલિટી આપવી જોઈએ તે આપેલ નથી, મૃત્યુ બાદ વળતરનો લાભ અન્ય કોરોના વોરિયર્સ જેમ મળેલ નથી, ઉપરાંત કામના કલાકો નક્કી ન હોય વેક્સિનેશન તેમજ અન્ય સરકારી કાર્યક્રમોમાં રાત્રે પણ બોલાવવામાં આવે છે, મહિલા કર્મચારીને રાત્રે ફરજ ઉપર બોલાવી શકાય નહીં, તેમ છતાં અધિકારીઓ દ્વારા તેવું કરવામાં આવે છે, તેમજ અન્ય માસિક રૂપિયા 2000 થી વધુ પગાર નહીં મેળવતી મહિલા આશા વર્કરોને 24 કલાક ફરજ ઉપર રાખી શોષણ કરવામાં આવેલ છે, જે બંધ કરવું જોઈએ અને મિનિમમ રૂપિયા 18000 પગાર આપવામાં આવે તે સાથેની માંગણીઓ સહિત અનેક પ્રશ્નો સાથે ભિલોડા તાલુકાની આશા વર્કર બહેનોની સમસ્યાના નિવારણ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ભિલોડા।
खास हूँ ये कहवा मागू छू कि जे अमारी आशाए कोरोना वोरियर में जे कई कामगिरी करी एना एमने वगर मेहनताणा वगर काम कर्यु छे अने ए खरेखर एमने एमनो हक छे अने हक प्रमाणे एमने मळवू जोईए। अमारी माग छे कि अमारी आशाओने कायमी करो, आशा अने आशा फेसिलिटरने कायमी करो अने अमने फिक्स पगार करो। अमारे कोई डॉक्यूमेंट्स ऊपर पगार लेवो नथी अने अमने पूरेपूरी मेडिकल क्लेम अथवा मेडिकल सेवाओं पूरेपूरी मळवी जोईए। अमारी आशाओ अत्यारे जे कोरोनामां मरी गया तेम छतां एमने कोई सेवा के कोई कदर एमनी करवामां आवी नथी अने ज्यारे पण अमारी जोड़े कामगिरी करवी होय त्यारे फील्ड लेवले अमारी आशाओ हैरान परेशान थाय छे। रात्रे पण एमने दौड़वू पड़े छे, रात्रे मोड़ा सुधी बेसीने वेक्सिन करवू पड़े छे अने बहनों घरे घरे फरीने बहनों घणा बधा प्रश्नों छे। घरे पण त्यां पोतानो घर परिवार संसार छोड़ीने बहन पोते पोतानी सेवानो लाभ आपती होय तो एने पूरेपूरो हक बने छे, पोतानो जे पगारनो लेवानो हक एने छे, अधिकार छे। अने अमने जे कंई अमारुं शोषण थयुं छे, सरकार अमारुं शोषण करी रही छे, ए शोषण अमारे ना थवुं जोईए। अमने पूरेपूरो लाभ अने सहकार मळवो जोईए, पूरो पगार मळवो जोईए, अमे पगारना હકદાર છીએ, અમને કાયમી કરો। પ્રાતિજ તાલુકાના મજરા ગામે નવા વરાયેલા ગજેન્દ્રસિંહ પરમારનું તથા સાંસદ દીપસિંહ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાતિજ તાલુકાના નેશનલ હાઈવે પોલીસ સ્ટેશન નજીક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરજનો મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। મજરા તાજપુર થઈને આવેલ જન આશીર્વાદ યાત્રા પ્રાંતિજ નગરમાં પ્રવેશી ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષથી સમગ્ર વાતાવરણ કેસરી બની ગયું હતું। મહિલા મોરચાની બહેનોએ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ સાંસદ દીપસિંહ રાઠોડને કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું। ડીજે સાઉન્ડના સથવારે જન આશીર્વાદ યાત્રા નગરમાં પ્રવેશી હતી। રેલી સ્વરૂપે નીકળેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નાની ભાગોળ પટેલ સમાજની વાડી પાસે પહોંચ્યા ત્યારે આ ચોકમાં પ્રસ્થાપિત સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલાર કરવામાં આવ્યા હતા। ગજેન્દ્રસિંહ પરમાર તેમજ દીપસિંહ રાઠોડે સરદાર પટેલની પ્રતિમાને નતમસ્તક વંદન કરીને તેમને પુષ્પમાળા પહેરાવી હતી। આ ચોકમાં પાટીદાર સમાજના આગેવાનો, નગરના આગેવાનો તેમજ કાર્યકરોએ મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। સરદાર પટેલની પ્રતિમાના સન્માન બાદ જન આશીર્વાદ યાત્રા નાની ભાગોળ આંબલીવાળા વાસમાંથી પસાર થઈને એપ્રોચ રોડ પર આવી પહોંચી હતી। પ્રાંતિજ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ એપ્રોચ રોડની સાઈડે ફૂટપાથ ઉપર ખાડા ખોદીને વૃક્ષારોપણ કર્યું હતું। વિવિધ વૃક્ષો અને ફૂલઝાડ રોપણ કરીને પાર્ટીના પદાધિકારીઓ, નગરપાલિકાની સમગ્ર ટીમ, શહેર તેમજ તાલુકા મંડળના હોદ્દેદારો, યુવા મોરચો, મહિલા મોરચો તેમજ સંગઠનના સભ્યો સહભાગી બન્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને નાગરિક અન્ન પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પસંદગી થતા સમગ્ર પંથકમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે આ તબક્કે ગુજરાત સરકારે આપેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીને આપણા વિસ્તારના વિકાસલક્ષી કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। રતિલાલ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં નગરપાલિકાની પેટા ચૂંટણીનો સ્થાનિકોએ બહિષ્કાર કર્યો છે। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7માં ખાલી પડેલી એક બેઠક માટે આગામી રવિવારના રોજ મતદાન યોજવાનું છે ત્યારે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રામનગરના દેવી પૂજક વિસ્તારમાં કોઈ પણ પક્ષના લોકોએ મત માંગવા આવ નહીં તેવા બેનરો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા। શહેરના રામનગર વિસ્તારમાં આવેલ દેવી પૂજક વાસના લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષથી વિસ્તારમાં 100 જેટલા પરિવારો મકાન બનાવી રહ્યા છે। નગરપાલિકામાં અમારા દ્વારા તમામ પ્રકારના વેરા ભરવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા અમારા વિસ્તારમાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી। વિસ્તારમાં પાકા રોડ ન હોવાના કારણે ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાઈ રહે છે જેને લઈને વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે। વિસ્તારમાં રહેતા લોકો દ્વારા પોતપોતાના ખર્ચે આવવા જવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે જ્યારે વિસ્તારમાં 20 ઉપરાંત વીજ પોલ આવેલા છે પરંતુ નગરપાલિકા દ્વારા એક પણ વીજ પોલ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી નથી જેને લઈને રાત્રિ દરમિયાન દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે નગરપાલિકા દ્વારા 3 વર્ષ અગાઉ દેવી પૂજક વિસ્તાર નજીક નવીન પાણીની ટાંકી બનાવવામાં આવી છે પરંતુ દેવી પૂજક વિસ્તારમાં કનેક્શન આપવામાં આવેલ એ ન હોવાને કારણે પાણીની વિકટ સમસ્યા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું। દેવી પૂજક વિસ્તારના લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો વચનો રાજકીય નેતાઓ દ્વારા 10 વર્ષથી લોકોને આપવામાં આવે છે
परंतु भाजप के कांग्रेस ना एक पण नेता द्वारा लोको माटे प्राथमिक सुविधा उपलब्ध करवामां आवी नथी, जेने लईने नगरपालिकानी पेटा चूंटणी माटे कोई पण राजकीय पक्ष द्वारा मत मांगवा आवो नहीं तेवा देवी पूजक विस्तारना लोको द्वारा बेनर लगावामां आव्या हता। भरत सतवारा साथे जयमिनी पंडित, सिटी न्यूज पाटण। અને અમે કેટલા વર્ષોથી અહીંયા રામનગરમાં રહીએ છીએ, અહીંયા કારણ રસ્તાની પ્રોબ્લેમ છે, પાણીની પ્રોબ્લેમ છે, લાઇટની પ્રોબ્લેમ છે। અહીંયા અમે નગરપાલિકાની અંદરમાં પાણીના વેરા ભરીએ છીએ, લાઇટના બિલ ભરીએ છીએ, રસ્તાના વેરા ભરીએ છીએ, સફાઈ કામના બધું અમે ભરીએ છીએ, તે છતાં પણ અમને આ કોઈ વ્યવસ્થા આપતા નથી, કોઈ સુવિધા મળતી નથી। અને અમે અહીંયા કારણ એટલા માટે અમે અહીંયા બોર્ડ લગાવી દીધા છે, કોઈ પણ ચૂંટણીમાં જોડાઈ ના આવે છે તો પણ અમારું કોઈ કામ કરતું નથી। એના માટે અમે અહીંયા કણ બોર્ડ લગાવી આપ્યા છે કે અહીંયા કણ કોઈ પણ મત લેવા આવશો નહીં, જ્યારે અમારી સમસ્યાનો હલ નીકળે તો જ પછી વોટ આપીશું અમે। જય હિન્દ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સફાઈ કામદારોએ સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી। પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકામાં તાજેતરમાં પાલિકાના સત્તાધીશો દ્વારા સફાઈ કામદારો તરીકે કરવામાં આવેલ નવીન ભરતીને લઈને વિવાદ સર્જાયો હતો। નગરમાં વર્ષોથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના કામદારો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો। વાલ્મીકી સમાજના સફાઈ કામદારો દ્વારા પોતાની માંગને લઈને નગરમાં રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રાધનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સફાઈ કામદાર તરીકે કરવામાં આવેલ 16 કર્મચારીને પડતી લઈને પાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે સફાઈ કામગીરી કરતા વાલ્મીકી સમાજના લોકો દ્વારા ભરતી પ્રક્રિયા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પાલિકાના સત્તાધીશો દ્વારા સફાઈ કામદાર તરીકે કરવામાં આવેલ ભરતીમાં વાલ્મીકી સમાજ સિવાયના લોકોની ભરતી કરવામાં આવેલ હોય, પાલિકા દ્વારા ભરતી કરાયેલ નવીન 16 કામદારોને નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈની કામગીરી કરાવવા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો દ્વારા માંગ કરવામાં આવી હતી। પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર દ્વારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની માંગ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રોજમદારો એક સપ્તાહથી સફાઈ કામગીરી અડકા રહ્યા હતા। નગરપાલિકાના ચીફ ઓફિસરના અકળ વલણને લઈને રોષે ભરાયેલા સફાઈ કામગીરી કરતા રોજમદારો દ્વારા 1 ઓક્ટોબરના સાંજે 4 વાગે પરામાં આવેલ નગરપાલિકાની સેનિટેશન ઓફિસેથી હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કરતા રેલી કાઢવામાં આવી હતી। આ રેલી નગરના મંડાઈ ચોક વિસ્તાર થઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી। નગરપાલિકામાં તાજેતરમાં સફાઈ કામદારો તરીકે ભરતી કરવામાં આવેલ 16 લોકોમાં કોઈને ડ્રાઈવર બનાવે છે, કોઈકને મુકાદમ બનાવે છે, તાનાશાહ ચીફ ઓફિસર દ્વારા વર્ષોથી સફાઈની કામગીરી કરતા રોજમદારોને છૂટા કરવાના આદેશ કરવામાં આવ્યા છે, જ્યારે સફાઈ કામદાર તરીકે ભરતી કરવામાં આવેલા 16 લોકો પાસેથી ચીફ ઓફિસર દ્વારા રૂપિયા લઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો મહેશભાઈ વાલ્મીકી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। જ્યારે નવીન ભરતી કરવામાં આવેલ 16 સફાઈ કામદારોનો ખોટી રીતે અગર ચૂકવવામાં આવેલ છે, જેના પુરાવા પોતાની પાસે હોવાનું જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વર્ષોથી નગરપાલિકામાં રોજમદાર તરીકે સફાઈ કામગીરી કરતા વાલ્મીકી સમાજના લોકો સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું। પોતાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સફાઈ કામદારો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। ભરત સથવારા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ પાટણ। મુકદમ તરીકે નગરપાલિકામાં સફાઈ ફરજ બજાવું છું। આજે અમે ચીફ ઓફિસરની વિરુદ્ધમાં એક રેલી કાઢેલી છે, બરાબર, જે 16 નવા સફાઈ કામદાર ભરતી કરેલ છે તેઓને કોઈકને ડ્રાઈવર બનાવ્યા છે, મુકદમ બનાવ્યા છે, અને જે સફાઈ કામદાર અને જુઓ તો ખરી આ ચીફ ઓફિસરની તાનાશાહી જુઓ, જે વર્ષોથી સફાઈ કામદાર સફાઈ કરે છે તેઓને છૂટા કરે છે, એમની તાનાશાહી જુઓ, આ ભ્રષ્ટાચાર કેવો, 16 સફાઈ કામદાર પાસે ચીફ ઓફિસરે રૂપિયાની લેવડ દેવડ કરી છે, એટલે જ આ સફાઈ કામદારોને એ સફાઈ કામ કરાવતા નથી અને એમની મનની મુજબ નોકરી કરાવે છે, તથા અમારા વાલ્મીકી સફાઈ કામદારોને અન્યાય કરે છે। 30/6/2021 થી 31/8/2021ની સફાઈ કામદાર 16નો ખોટો પગાર બનાવવામાં આવેલ છે, જેના પુરાવા મારી પાસે છે, બરાબર, હું મીડિયાને એ પુરાવા પણ આપીશ કે જે પંડ્યા દિલીપકુમાર ઘસનભાઈ
જે કોલેજમાં નોકરી કરે છે અને અહીંયા પગાર પાડ્યો છે ચીફ ઓફિસરે, જુઓ તો ખરી આ ચીફ ઓફિસરની તાનાશાહી નથી તો શું છે? અમે તો રાબેતા મુજબ કામગીરી કરતા હતા, પણ ચીફ ઓફિસરે અમને સફાઈ કરવાની ના પાડી અને અમને ગાડી મૂક્યા, કહ્યું કે તમારું કામ નથી. અમે 24 વર્ષોથી સફાઈ કામદાર તરીકે કામ કરી છીએ. અમારી એક જ માંગ છે ચીફ ઓફિસર કને કે આ 16 નવા સફાઈ કામદારને સફાઈ કામ કરાવે, અને તો સફાઈ કામ કરશે તો અમે ખંભેથી ખંભો મિલાઈ તેમની સાથે સફાઈ કરવા તૈયાર છીએ. જો તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો તમે આગળ શું પગલા? તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધી ચિંધા માર્ગે જરૂર અને હડતાલ ઉપર ઉતરીશું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં પશુઓને ઘાસચારો આપવા તથા વેચાણ અર્થે આપવા માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ નાખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનના ભાગ 2 તારીખ 1 ઓક્ટોબરથી શરૂઆત કરાવીને મહાત્મા ગાંધીના સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા માટે નાગરિકોને સ્વચ્છતાને પોતાનાથી શરૂઆત કરવા માટે ભાર મૂક્યો હતો, જેના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેબ્રમા શહેર ભાજપ તથા નગરપાલિકાએ શહેરના સરદાર ચોકમાં વેપારીઓને સ્વચ્છતાના શપથ લેવડાયા હતા અને ગાંધીજીની પ્રતિમાને સૂતની આંટી પહેરાવી બાપુની સાક્ષી સ્વચ્છતા જાળવવા અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સાગર પટેલ, ઉપપ્રમુખ જિગ્નેશ જોશી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહિલા મોરચાના પ્રમુખ પુષ્પાબેન ગોસ્વામી સહિત અન્ય પદાધિકારીઓ તથા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે જ્યારે આપણે ગાંધીજીને સ્વતંત્રતા અપાવવામાં આપણને આખી જિંદગી એમની હોમી દીધી અને આજથી 1 તારીખથી જ્યારે ગાંધી જયંતિની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોવાથી હું ખાસ વિનંતી કરું છું આ નગરપાલિકા દ્વારા સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે અને ગાંધીજી આપણા સ્વચ્છ ભારત બને એની પુષ્કળ મેં આપણે ચિંતા કરતા હતા, તો આ નિમિત્તે દરેક વેપારી ભાઈ બંધુઓને અને આપણા ગામના નગરજનોને વિનંતી કરું છું કે નગરપાલિકાને સાથ સહકાર આપી સ્વચ્છતા જાળવવામાં ખૂબ આપણા માર્ગદર્શન આપી અને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે.